हेलो एवरीवन, મારું નામ સ્નેહલ પુરાણી છે. હું શેકેજે પોલિટેક્નિક ભરૂચમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. આજના લેક્ચરમાં આપણે હવે જે અનનોન ઇન્ડક્ટન્સ માપવા માટેના એસી બ્રિજ બાકી રહી ગયા હતા એ ભણવાના છે, જેમાં ચાર બ્રિજ બાકી હતા આપણા જે ભણવાના, એ છે મેક્સવેલ બ્રિજ, એન્ડરસન બ્રિજ, ઓન બ્રિજ અને હેઇઝ બ્રિજ. આ ચાર બ્રિજ આપણે ભણવાના છે, જે આપણે ચાર બ્રિજ ભણવાના છે. प्रेजेंटेशन में जे सिक्वेंस में भणवाना छे, एमां सौथी पहेला आपणे भणीशुं मेक्सवेल ब्रिज, पछी भणवाना छे ओन्स ब्रिज, हेज ब्रिज अने लास्ट में भणीशुं एंडरसन ब्रिज. आ मेक्सवेल ब्रिज नी आकृति दोरेली छे, जेमां पहेली ब्रांच में एक रेजिस्टन्स छे आर वन अने एनी साथे अननोन इंडक्टन्स एल वन लगाड़ेलू छे. बीजी ब्रांच में आर टू छे अने एनी साथे एक स्टैंडर्ड इंडक्टन्स अथवा तो नोन वेल्यू इंडक्टन्स एल टू लगाड़ेलू छे. आर थ्री और आर फोर जो है नॉन इंडक्टिव रेजिस्टन्सेस है. आ ब्रिज ये तमारा व्हीटस्टोन ब्रिज ने मळतो आवतो ज ब्रिज है, जेमा फक्त ने फक्त आ बे इंडक्टन्स अलग है, डिटेक्टर अलग टाइप नु है अने सप्लाय जे व्हीटस्टोन ब्रिज ना केस में डीसी सप्लाय हतो एनी जग्याए मेक्सवेल ब्रिज में एसी सप्लाय तमे लगाड़ेलो छे. आ ब्रिज ए नोन वेल्यू ऑफ इंडक्टन्स ने मदद थी अननोन वेल्यू ऑफ इंडक्टन्स शोधवामां मददरूप छे, जेमां एल वन जे छे ए सेल्फ इंडक्टन्स ऑफ अ स्टैंडर्ड कॉइल, आर वन जे छे रेजिस्टन्स ऑफ अ स्टैंडर्ड कॉइल, एल टू जे छे आपणे कहीए छे सेल्फ इंडक्टन्स ऑफ अननोन कॉइल. तमे एल वन अथवा तो एल टू जेने भी अननोन राखवा होय राखी शको छो. आर टू जे छे रेजिस्टन्स ऑफ अननोन कॉइल, आर थ्री अने आर फोर जे छे ए छे नॉन इंडक्टिव नोन वेल्यू ऑफ रेजिस्टन्सेस के जेनी किंमत आपणे जाणीए छे. डी ए तमारू डिटेक्टर छे. आ डिटेक्टर तरीके तमे वाइब्रेशनल गैल्वेनोमीटर, हेडफोन्स, टेलिफोन्स, एम्प्लीफायर्स जे आगळ आपणे वात करी थी एमांथी कोई पण एक डिटेक्टर लगाड़ी शको छो. ई एटले के आपणो ईएमएफ नो सोर्स छे, जे तमारो एसी सप्लाय छे एनी वात छे. આપણે જે જાણીએ છીએ કે સ્ટાન્ડર્ડ જનરલાઇઝ બેલેન્સ ઇક્વેશન પરથી જ આપણે આગળનું ડેરિવેશન શરૂ કરીશું, જેમાં આપણે કહેતા હતા કે ભાઈ ઝેડ વન ઇન્ટુ ઝેડ ફોર બરાબર ઝેડ ટુ ઇન્ટુ ઝેડ થ્રી, જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન તમે જાણો છો તે જ. હવે આપણે શું કરીશું, સૌથી પહેલા કે દરેક બ્રાન્ચનું ઇમ્પિડન્સ લખીશું. તો દરેક બ્રાન્ચનું ઇમ્પિડન્સ લખીએ તો પહેલી બ્રાન્ચમાં આપણી પાસે છે રેઝિસ્ટર અને ઇન્ડક્ટર, તો એનો ઇમ્પિડન્સ બનશે આર વન પ્લસ જે એક્સએલ વન, અને એક્સએલ વન ની કિંમત હશે ઓમેગા ઇન્ટુ એલ વન. એટલે આખી કિંમત જો લખી દીધી છે, ઝેડ વન બરાબર આર વન પ્લસ જે એક્સએલ વન, એટલે કે આર વન પ્લસ જે ઓમેગા ઇન્ટુ એલ વન. સિમિલરલી જો બીજી બ્રાન્ચમાં પણ એવું જ છે, આર ટુ અને એલ ટુ સિરીઝમાં છે, મતલબ કે એનો ઇમ્પિડન્સ શું થશે, આર ટુ પ્લસ જે એક્સએલ ટુ, એટલે કે આર ટુ વત્તા જે ઓમેગા એલ ટુ. ત્રીજી બ્રાન્ચમાં ફક્ત ને ફક્ત રેઝિસ્ટર છે, એટલે એનો ઇમ્પિડન્સ હશે ઝેડ થ્રી બરાબર આર થ્રી. અને ચોથી બ્રાન્ચમાં પણ ફક્ત ઇન્ડક્ટર રેઝિસ્ટર જ છે, જેના કારણે એનો ઇમ્પિડન્સ થશે ઝેડ ફોર બરાબર આર ફોર. ઓકે, તો હવે આ બધી જ વેલ્યુઝ જે હતી એને આપણા જનરલાઇઝ બ્રિજ બેલેન્સ ઇક્વેશનમાં મૂકીએ, એટલે કે ઝેડ વન ઇન્ટુ ઝેડ ફોર બરાબર ઝેડ ટુ ઇન્ટુ ઝેડ થ્રી કરીએ બેલેન્સ કન્ડિશન પર. તો ઝેડ વન ની કિંમત મૂકી આર વન પ્લસ જે ઓમેગા એલ વન ઇન્ટુ આર ફોર ઇઝ ઇક્વલ્સ ટુ આર ટુ પ્લસ જે ઓમેગા એલ ટુ ઇન્ટુ આર થ્રી. હવે શું કરીશું, તો કે કૌંસને છૂટા કરીએ અને ગુણાકાર કરીએ તો શું થશે, આર વન ઇન્ટુ આર ફોર પ્લસ જે ઓમેગા એલ વન આર ફોર ઇઝ ઇક્વલ્સ ટુ આર ટુ ઇન્ટુ આર થ્રી પ્લસ જે ઓમેગા એલ ટુ ઇન્ટુ આર થ્રી. ખાલી આપણે કૌંસમાં ગુણાકાર કર્યો. જ્યારે બી હવે બેલેન્સ શોધીશું ત્યારે આપણે જે આગળના કેપેસિટર વાળા બ્રિજોમાં કર્યું હતું એ જ પ્રમાણે રિયલ પાર્ટને રિયલ પાર્ટ સાથે સરખાવીએ, ઇમેજિનરી પાર્ટને ઇમેજિનરી પાર્ટ સાથે સરખાવીએ. તો ઇક્વેશન બનશે
R1 इनटू R4 बराबर R2 इनटू R3 અને આ બાજુ ઇમેજિનરી પાર્ટમાં આવશે J ઓમેગા L1 ઇનટુ R4 બરાબર J ઓમેગા L2 ઇનટુ R3 અહીંથી R2 જે છે આપણો અનનોન રેઝિસ્ટન્સ હતો જે આ ઇન્ડક્ટર કોઇલ જે લગાડી છે એનો રેઝિસ્ટન્સ R2 અનનોન હતો તો એને સૂત્રનો કર્તા બનાવી દે તો આ R3 જે ઓહ્મ્સમાં હતો એ બરાબરની પેલી બાજુ જાય એટલે છેદમાં જશે તો બનશે R4 divided by R3 into R1. R4 ना छेद में R3 ने कहवाय छे ratio R. શું કહેવાય? Ratio R. એ જ રીતે અહીંયા જોઈશું તો J ઓમેગા ખાચર ખાચર જો J ઓમેગા ખાચર ખાચર તો શું રહી ગયું L1 into R4 બરાબર L2 into R3 અનનોન ઇન્ડક્ટર L2 છે એને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો આ R3 જે બરાબરની આ બાજુ અંશમાં છે એ બરાબરની પેલી બાજુ જાય એટલે આવશે છેદમાં તો L2 બરાબર R4 ના છેદમાં R3 ઇનટુ L1 તો આ રીતે અનનોન ઇન્ડક્ટન્સની કિંમત નોન વેલ્યુ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે કે જે સ્ટાન્ડર્ડ કોઇલના સેલ્ફ ઇન્ડક્ટન્સની કિંમત છે એની મદદથી અનનોન ઇન્ડક્ટન્સની કિંમત શોધી શકાય છે આ જે બ્રિજ છે એ એકદમ સિમ્પલ ટાઈપનો બ્રિજ હતો કે જે તમારા વિક્સ્ટન બ્રિજમાંથી જ બનેલો છે અને આ બ્રિજની મદદથી આપણે અનનોન ઇન્ડક્ટન્સ શોધી શકીએ છીએ આ બ્રિજ જે છે એ બહુ ઊંચી કિંમત ધરાવતા ક્વોલિટી ફેક્ટર વાળી કોઇલ્સના અનનોન ઇન્ડક્ટન્સના માપન માટે ઉપયોગી નથી એના માટે બીજા બ્રિજ છે ટૂંકમાં સમજવું કે મેક્સવેલ બ્રિજની મદદથી લો વેલ્યુ ઓફ ક્વોલિટી ફેક્ટર ધરાવતા અનનોન ઇન્ડક્ટન્સ માપી શકાય એવી કોઇલના જ અનનોન ઇન્ડક્ટન્સના માપન માટે મેક્સવેલ બ્રિજનો ઉપયોગ થાય છે આ મેક્સવેલ બ્રિજનું ડેરિવેશન હતું હવે આપણે જોવાના છે નેક્સ્ટ ઓહ્મ્સ બ્રિજ ઓહ્મ્સ બ્રિજની અંદર જે મેક્સવેલ બ્રિજમાં તો એ જ R1ની સાથે L1 પણ જે આ બીજી બ્રાન્ચ હતી ને એમાં R2ની સાથે C2 વેરિયેબલ છે અહીંયા છે R3 અને અહીંયા છે સ્ટાન્ડર્ડ કેપેસિટન્સ C4 એટલે કે કેપેસિટરની કિંમતની મદદથી અનનોન ઇન્ડક્ટન્સ આપણે શોધવાના છે L1 જે છે સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ અનનોન કોઇલ R1 જે છે રેઝિસ્ટન્સ ઓફ અનનોન કોઇલ C2 જે છે કેપેસિટન્સ ઓફ વેરિયેબલ કેપેસિટર R2 જે છે એ છે નોન ઇન્ડક્ટિવ વેરિયેબલ રેઝિસ્ટન્સ R3 જે છે એ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે અને C4 જે છે એ છે સ્ટાન્ડર્ડ કેપેસિટર કે કેપેસિટન્સ ઓફ અ સ્ટાન્ડર્ડ કેપેસિટર આપણે જાણીએ છીએ એ જ પ્રમાણે આપણે જનરલાઇઝ બ્રિજ બેલેન્સ ઇક્વેશનનો યુઝ કરીને જ ડેરિવેશનની શરૂઆત કરીશું એટલે કે બેલેન્સ કન્ડિશન વખતનું ઇક્વેશન Z1 ઇન્ટુ Z4 બરાબર Z2 ઇન્ટુ Z3 એ આપણો EMF સોર્સ છે અને જે આ ડિટેક્ટર જે લગાડ્યું છે આ ડિટેક્ટર તરીકે વાઇબ્રેશનલ ગેલ્વેનોમીટર એમ્પ્લીફાયર હેડફોન ટેલિફોન સ્પીકર ગમે તે હોઈ શકે છે તો હવે દરેક બ્રાન્ચના ઇમ્પિડન્સ લખીશું જો પહેલી બ્રાન્ચમાં R1 અને L1નું સિરીઝ કોમ્બિનેશન છે એટલે પાછો ઇમ્પિડન્સ લખાશે Z1 બરાબર R1 પ્લસ JXL1 ઇઝિક્વલ્સ ટુ R1 પ્લસ જે ઓમેગા ઇન્ટુ L1 બીજી બ્રાન્ચ છે એમાં R2 અને C2નું સિરીઝ કોમ્બિનેશન છે તો એ થશે R2 માઇનસ જે XC2 અને XC2 એટલે કે 1/ωC2 અને જે આ માઇનસ સાઇન છે ને એ માઇનસ જે બરાબર 1/J કહી શકાય કેમ કે આપણે સાદું એક રિલેશન જાણીએ છીએ કે J² -1 તો જે ઇન્ટુ જે બરાબર -1 તો J = -1/J અથવા તો 1/J = -J એટલે આ -J ની જગ્યા પર મેં લખ્યા 1/J
ओमेगा सी टू। तो आ बीजी ब्रांच में इम्पीडन्स थयो, त्रीजी ब्रांच में छे जेड थ्री इक्वल्स टू आर थ्री, और चौथी ब्रांच में आवशे खाली एटलू कैपेसिटन्स के वन अपॉन जे ओमेगा सी फोर। आपणे जे ब्रिज बेलेंस इक्वेशन वापरवाना छे छे जेड वन इंटू जेड फोर बराबर जेड टू इंटू जेड थ्री। तो आ चारे चार इम्पीडन्स नी जे किंमत आपणे शोधी ए बधाने पेला इक्वेशन में मूकी दईए, एटले के Z1 ની કિંમત આવશે R1 plus j omega L1 into 1 upon j omega C4 is equals to R2 plus 1 upon j omega C2 into R3। આ ઇક્વેશનમાં આપણે કિંમતો છમ કરી, હવે શું કરીશું તો કે કૌંસમાં ગુણાકાર કર દો અથવા તો R2 into j omega C2 plus 1 ના છેદમાં આખો કૌંસ લઈ લેજે, સાદું રૂપ આપવામાં સરળતા રહેશે। તો જો મેં શું કર્યું R3 ने भी अंदर गुणी ना એટલે થઈ ગયું R3 into R2 j omega C2 plus 1 into R3 એટલે plus R3 આખા ના છેદમાં j omega C2, j omega j omega ખાચા ખાચા કોમન પાર્ટ છે ઉડી જશે। તો ઇક્વેશન બન્યું R1 plus j omega L1 divided by C4 is equals to R2 R3 j omega C2 plus R3 ના છેદમાં C2। હવે શું કરીશું ચોકડી ગુણાકાર, તો C2 ને આ બાજુ સાઈડ અંશમાં ગુણો, C4 ને પેલી બાજુ અંશમાં ગુણો, ચોકડી ગુણાકાર કર દો એટલે ટર્મ મળશે C2 into R1 plus j omega L1 C2 is equals to C4 R3 R2 j omega C2 plus C4 into R3। હવે પાછું રિયલ પાર્ટ ને રિયલ પાર્ટ સાથે સરખાવો, ઇમેજિનરી પાર્ટ ને इमेजिनरी पार्ट साथे सरखाओ, तो C2 R1 is equals to C4 R3 અને આ બાજુ થશે C2 j omega L1 બરાબર C4 R3 R2 j omega C2। j R1 ની કિંમત અનનોન છે, શોધવાની એના સૂત્રનો કરતા બનાવીએ તો C2 જશે છેદમાં એટલે બનશે C4 ના છેદમાં C2 into R3। આ બાજુ શું થશે j omega ખચાક ખચાક C2 खचक खचक, तो बन से L1 is equals to C4 into R3 into R2। जो तो आ बनने सूत्र ने मदद थी अननोन इंडक्टेंस की कीमत शोधी शकाय छे। आ तो ओन्स ब्रिज नु डेरिवेशन, હવે આપણે જોવાના છે હેઝ બ્રિજ। આ હેઝ બ્રિજ ની સર્કિટ તમે જો તો જે R1 હતો એ વેરિયેબલ રેઝિસ્ટર છે, એની સાથે C1 લગાડેલું છે, R2 એકનો રેઝિસ્ટન્સ છે, R3 એક રેઝિસ્ટન્સ છે, આ બધા રેઝિસ્ટન્સ જે છે એ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે એટલે કે પ્યોર રેઝિસ્ટન્સ છે। ફોર્થ બ્રાન્ચ જે છે એમાં છે રેઝિસ્ટન્સ R4 જે તમારી અનનોન કોઇલનો રેઝિસ્ટન્સ છે, અને L4 જે છે એ છે અનનોન કોઇલનું સેલ્ફ ઇન્ડક્ટન્સ, ડી એ તમારું ડિટેક્ટર છે, આ ડિટેક્ટર તરીકે ગમે તે વસ્તુ હોઈ શકે, જેમ કે ડિટેક્ટર તરીકે હેડફોન, વાઇબ્રેશનલ ગેલ્વેનોમીટર, એમ્પ્લીફાયર, સ્પીકર, ટેલિફોન ગમે તે હોઈ શકે છે, અને ઈ એ તમારો ઈએમએફ એટલે કે એસી સપ્લાયનો સોર્સ છે। આ બ્રિજમાં કેપેસિટન્સની મદદથી અનનોન ઇન્ડક્ટન્સની કિંમત શોધવામાં આવે છે। R1 અને R2 જે છે એ છે નોન ઇન્ડક્ટિવ વેરિયેબલ રેઝિસ્ટન્સીસ, R3 એ જે છે નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે, C1 જે છે કેપેસિટન્સ ઓફ અ સ્ટાન્ડર્ડ કેપેસિટર એટલે કે સ્ટાન્ડર્ડ કેપેસિટરનું કેપેસિટન્સ છે, L4 જે છે સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ અનનોન કોઇલ કે જેનું તમારે સેલ્ફ ઇન્ડક્ટન્સ શોધવાનું છે, R4 જે છે તમારો રેઝિસ્ટન્સ છે કોઇલનો, E જે છે EMF સોર્સ છે, અને D છે ડિટેક્ટર છે। આપણે જનરલાઇઝ બ્રિજ બેલેન્સ નું ઇક્વેશન જ વાપરવાનું અને ત્યાંથી ડેરિવેશન ની શરૂઆત કરીશું, એટલે બનશે R1 એ Z1 into Z4 બરાબર Z2 into Z3। આ સૂત્રનો યુઝ કરીશું, તો હવે દરેક બ્રાન્ચના ઇમ્પિડન્સ લખો, જો આ બ્રાન્ચમાં છે R1 ની જોડે કેપેસિટન્સ છે C1 એટલે શું બનશે
आर वन प्लस वन अपॉन जे ओमेगा सी वन अपने आगे ज करेलू छे जो वन अपॉन जे ना लखो तो तमे माइनस जे बी लखी शको छो एनाथी कोई फरक पड़तो नथी जेड टू बराबर छे आर टू जेड थ्री बराबर छे आर थ्री અને z4 બરાબર થશે r4 plus j omega into l4 as simple as this. હવે બેલેન્સ કન્ડિશન પર શું હશે z1 into z4 બરાબર z2 into z3 ઇક્વેશન મૂકો એની અંદર દરેક આ ઇમ્પેડન્સીસ જે લખ્યા છે તમે એની કિંમતો મૂકો તો બનશે r1 minus j upon 1 omega c1 into r4 plus j omega l4 is equals to thus r2 r3 अबे कौनस नी जोड़े गुणाकार कर दे तो शू बनछे r1 into r4 plus j omega l4 into r1 minus j r4 ना छेद में omega c1 minus j square ने minus j into j omega l4 ना छेद में omega c1 is equals to r2 into r3. હવે જરાક સાદું રૂપ ભી આપી દઈએ તો શું થશે જો માઇનસ જે ઇન્ટુ જે એટલે બનશે માઇનસ જે સ્ક્વેર માઇનસ જે સ્ક્વેર બરાબર થઈ જશે 1 કેમ કે આપણે શું કહે છે જે સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1 તો માઇનસ જે સ્ક્વેર ઇક્વલ્સ ટુ પ્લસ 1 ઓમેગા 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 ખચાક ખચાક ઉડી ગયા થઈ ગયું ઓકે આ માઇનસ વાળી જે ટર્મ છે ને એને બરાબર ની પેલી બાજુ લઈ જઈએ એટલે શું થઈ જશે પ્લસ તો હવે ઇક્વેશન શું બન્યું r1 r4 પ્લસ j ઓમેગા ઇન્ટુ l4 ઇન્ટુ r1 પ્લસ l4 ના છેદમાં c1 ઇઝ ઇક્વલ્સ ટુ r2 r3 આ માઇનસ વાળી ટર્મ બરાબર ની પેલી બાજુ એટલે થઈ જશે પ્લસ j r4 ના છેદમાં ઓમેગા ઇન્ટુ c1 ઓકે અહીંયા આપણી પાસે હવે જો રીઅલ ટર્મ ઇમેજનરી ટર્મ રીઅલ ટર્મ રીઅલ ટર્મ અને ઇમેજનરી ટર્મ આવું છે તો બેલેન્સ શોધવા માટે અથવા તો અનનોન વેલ્યુ શોધવા માટે તમારે કમ્પેરિઝન કરવી પડશે એમાં રીઅલ પાર્ટ ને રીઅલ પાર્ટ સાથે સરખાવો ઇમેજનરી પાર્ટ ને ઇમેજનરી પાર્ટ સાથે સરખાવો તો એવું કરીશું આપણે તો બનશે r1 r4 plus l4 ના છેદમાં c1 is equals to r2 r3 આને સાદું રૂપ આપી દે અને આ છે તમારો ઇમેજનરી પાર્ટ તો j omega l4 r1 બરાબર j into r4 upon omega c1 હવે અહીંયા કરતી l4 ને સૂત્રનો કરતા બનાવ્યા જે j j ખચાક ખચાક ઉડી ગયા કોમન છે ને આ j j ઉડી જશે ઓમેગા ને r1 ને છેદમાં લઈ લે તો શું બનશે l4 બરાબર r4 divided by omega square c1 into r1 આ l4 ની કિંમત ઇક્વેશન નંબર 1 માં મૂકી દો છે પુટ ધ વેલ્યુ ઓફ ઇક્વેશન 2 ઇન ઇક્વેશન નંબર 1 મૂકી દે તો શું બનશે r1 into r4 plus l4 ની જગ્યા પર શું લખું r4 છેદમાં omega square c1 into r1 into c1 એટલે શું થઈ જશે omega square c1 square into r1 is equals to r2 r3 હવે એને સાદું રૂપ આપીએ એટલે શું બનશે omega square c1 square r1 square r4 plus r4 ના છેદમાં omega square c1 square r1 is equals to r2 r3 હવે અહીં ઉપર જો r4 આ ટર્મ માં ભી છે આ ટર્મ માં ભી છે તો r4 ને કોમન કાઢી લેવાય ઓકે તો આપણે r4 ને કોમન લઈ લીધું તો શું થશે ઓમેગા સ્ક્વેર c1 સ્ક્વેર r1 સ્ક્વેર પ્લસ 1 ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર c1 સ્ક્વેર r1 ઇઝ ઇક્વલ્સ ટુ r2 ઇન્ટુ r3 તો r r4 ને અગર જો મારે સૂત્રનો કરતા બનાવવું હોય તો શું થશે આ બધી કિંમતો જતી રહેશે છેદમાં તો આ છેદ જશે અંશમાં ના અંશ જશે છેદમાં જો તો એ આપણું ઇક્વેશન શું બન્યું r4 બરાબર r1 r2 r3 ओमेगा स्क्वायर c1 स्क्वायर ના છેદમાં 1 પ્લસ ओमेगा स्क्वायर c1 स्क्वायर ઇન્ટુ r1 स्क्वायर આ તમારી રેઝિસ્ટન્સ ની કિંમત થઈ ગઈ અનનોન રેઝિસ્ટન્સ આ r4 ની કિંમત ને પાછા પેલા l4 વાળા ઇક્વેશન માં મૂકો તો એ ઇક્વેશન માં તમે કિંમત મૂકશો તો શું બનશે l4 બરાબર r1 r2 r3 ओमेगा स्क्वायर c1 स्क्वायर अपॉन ओमेगा स्क्वायर c1 r1 હતા જ into આ bracket ની જો એટલે omega square c1 square r1 square plus 1 હવે આમાં જો
ओमेगा स्क्वायर खचाक खचाक एक सी वन एक स्क्वायर छे एटले ऊपर खाली एकलो सी वन रहेशे અને R1 જોડે R1 થઈ જશે R1 R1 ખચા ખચા એ ઉડાડી દીધું તો સાદું રૂપ આપશું ને તો L4 ની કિંમત શું રહેશે R2 R3 C1 ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R1 સ્ક્વેર પ્લસ 1 આ કિંમત તમારા અનનોન ઇન્ડક્ટન્સ ની કિંમત છે તો આ રીતે ફેઝ બ્રિજ ની મદદ થી અનનોન ઇન્ડક્ટન્સ અને અનનોન રેઝિસ્ટન્સ ની કિંમત સોધી શકાય છે લાસ્ટ બ્રિજ હવે રહ્યો છે એ છે એન્ડરસન બ્રિજ આ બ્રિજ સૌથી સમજવા માટે જોરદાર બ્રિજ પહેલી બ્રાન્ચ જે છે એમાં છે R1 L1 બીજી બ્રાન્ચ જે છે એમાં છે R2 ત્રીજી બ્રાન્ચ છે એમાં છે R3 ચોથી બ્રાન્ચ છે એમાં છે R4 પાંચમી બ્રાન્ચમાં છે R5 અને એક છઠ્ઠી બ્રાન્ચ છે જેમાં છે કેપેસિટન્સ સી સિક્સ અથવા તો એકલું સી તમે કહી શકો છો ડિટેક્ટર લગાડેલું છે ડી અને ઈએમએફ નું સોર્સ છે ઈ આ બ્રિજને જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો આ બ્રિજ જે છે પાંચ જંકશન વાળો બ્રિજ છે પાંચ જંકશન જો એ બી સી ડી અને ઈ પાંચ જંકશન એટલે કે પાંચ નોડ વાળો બ્રિજ છે અને એમાં છ બ્રાન્ચ છે છ અલગ અલગ ઇમ્પિડન્સ છે આવો બ્રિજ આપણે અત્યાર સુધી એક બી જોયો નથી તો એના ડેરિવેશન કરતા પહેલા આપણે આ છે છ બ્રાન્ચના ઇમ્પિડન્સ તો લખી દઈએ એન્ડરસન બ્રિજ જે છે એની મદદથી આપણે અનનોન ઇન્ડક્ટન્સ શોધીએ છીએ જે સ્ટાન્ડર્ડ કેપેસિટરના કેપેસિટન્સના કમ્પેરિઝન અથવા તો સમપ્રમાણ અથવા તો વ્યસ્ત પ્રમાણ જે આવશે એ પ્રમાણમાં મળશે આ બ્રિજ જે છે એ મેક્સવેલ બ્રિજનું મોડિફાઈડ વર્ઝન છે જે અનનોન ઇન્ડક્ટન્સની કિંમત એકદમ ચોકસાઈપૂર્વક માપી શકે છે એમાં આર ટુ આર થ્રી આર ફોર અને આર ફાઈવ જે છે એ પ્યોર રેઝિસ્ટન્સીસ એટલે કે નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સીસ છે આર વન જે છે અનનોન કોઇલનો રેઝિસ્ટન્સ છે L1 જે છે એ છે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે જે અનનોન કોઇલનું આપણે ઇન્ડક્ટન્સ માપવાનું છે એની કિંમત અને C જે છે એ છે સ્ટાન્ડર્ડ કેપેસિટન્સ E જે છે EMF નો સોર્સ છે અને D છે આપણું ડિટેક્ટર છે હવે આ બ્રિજના આપણે છ એ છ જે ઇમ્પિડન્સ બની રહ્યા છે એ ઇમ્પિડન્સ લખીશું તો ઇમ્પિડન્સ લખવા માટે સૌથી પહેલા આવશે Z1 તો Z1 નો ઇમ્પિડન્સ શું થશે R1 પ્લસ jXL1 સિમ્પલ એટલે R1 પ્લસ jωL1 બીજી બ્રાન્ચનો રેઝિસ્ટન્સ છે એકલો ખાલી એટલે એનો ઇમ્પિડન્સ થાય છે Z2 બરાબર R2 ત્રીજી બ્રાન્ચમાં ફક્ત રેઝિસ્ટન્સ જ છે એટલે એ બનશે Z3 બરાબર R3 ચોથી બ્રાન્ચમાં બી ખાલી એકલો રેઝિસ્ટન્સ છે એટલે Z4 બરાબર R4 પાંચમી બ્રાન્ચમાં અગેન રેઝિસ્ટન્સ એકલો છે એટલે ઝેડ ફોર ઝેડ ફાઈવ બરાબર આર ફાઈવ અને છઠ્ઠી બ્રાન્ચમાં એટલું કેપેસિટન્સ છે એટલે ઝેડ સિક્સ બરાબર વન અપોન જે ઓમેગા સી થશે અથવા તો સી વન જે તમે લખો એ છ બ્રાન્ચ છે પણ આપણે તો જે જાણીએ છીએ એમાં તો કેવું છે કે ભાઈ બેલેન્સ કન્ડિશન પર આપણે એવું કહેતા ઝેડ વન ઇન્ટુ ઝેડ ફોર બરાબર ઝેડ ટુ ઇન્ટુ ઝેડ થ્રી પણ આમાં તો સાહેબ છ બ્રાન્ચ છે આનું ડેરિવેશન કેવી રીતે કરીશું બેલેન્સ ઇક્વેશન શું લઈશું આનું સોલ્યુશન જે તમારી રેફરન્સ બુક અને એ બધી ચોપડીઓમાં છે એ બહુ લેન્થી છે સમજવા માટે થોડું ડિફિકલ્ટ થઈ શકે છે પણ એને આપણે જે ડીસી સર્કિટના પ્રિન્સિપલ છે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન જે આપણે ભણી ગયા છે તો એ આપણે થોડી સૂઝ વાપરીને આનું ડેરિવેશન સિમ્પલ કરી શકીએ છીએ જો તમે અહીંયા જોતા હોય તો આપણી પાસે છે આર ટુ આર ફોર અને આર ફાઈવ આવા ત્રણ રેઝિસ્ટન્સ છે જે તમારો સ્ટાર પોઈન્ટ બનાવે છે આર ટુ આર ફોર અને આર ફાઈવ ને હમણાં સમજો કે એને કનેક્ટેડ નથી તો એ નીચે કનેક્ટેડ થાય છે તમારો સ્ટાર બનાવે છે સ્ટાર પોઈન્ટ હા તો એને સોલ્વ કરવા માટે જરાક આપણે દિમાગ લગાવીશું અને એને આપણે થોડુંક મોડિફાઈ કરીશું કે આ જે સ્ટાર છે ને આ સ્ટારને આપણે ડેલ્ટામાં ટ્રાન્સફોર્મ કરી દઈએ જો ડેલ્ટામાં ટ્રાન્સફોર્મ કરશો ને તો આપણા રેઝિસ્ટન્સ આવા થઈ જશે કે આ જે આર ટુ હતો એની જગ્યાએ આર સિક્સ
આ બે ની વચ્ચે આવશે R7 અને આ જે R5 હતો ને એ તમારો બની જશે A અને C ની વચ્ચેનો રેઝિસ્ટન્સ R8 આ આપણો રેઝિસ્ટન્સ છે પણ આની ઇક્વિવેલન્ટ વેલ્યુ કઈ કેમ કે સ્ટાર થી તમે ડેલ્ટા માં ટ્રાન્સફોર્મ તો કર્યા એને આ સ્વરૂપમાં બતાવ્યા બી ખરા પણ એના રેઝિસ્ટન્સ ની વેલ્યુ એટલે કે R6 ની કિંમત કેટલી R7 ની કિંમત કેટલી R8 ની કિંમત કેટલી તો એ કિંમત મળશે ઇક્વિવેલન્ટ ડેલ્ટા ની તો કે ડેલ્ટા બરાબર સ્ટાર માં આટલી કિંમત થવી જોઈએ એટલે આપણે શું કર્યું સ્ટાર થી ડેલ્ટા માં ટ્રાન્સફોર્મેશન કર્યું તો આ બ્રિજ ને કહેવાય છે મોડિફાઈડ એન્ડરસન બ્રિજ શું કહેવાશે મોડિફાઈડ એન્ડરસન બ્રિજ કેમ કે એન્ડરસન બ્રિજ ની એક્ચ્યુઅલ પ્રોપર્ટી સાથે આપણે થોડા મોડિફિકેશન કર્યા આપણા ડેરિવેશન ની સરળતા માટે તો હવે હું લખું છું અહીંયા છે આ છે મોડિફાઈડ એન્ડરસન બ્રિજ આપણે R6 ની કિંમત શોધવી છે આ R6 જે છે ને એ બને છે R2 અને R5 થી તો એમાં કયો કમ્પોનન્ટ નથી તો કે R4 નો કોઈ રોલ નથી તો જેનો રોલ ના હોય ને એને હંમેશા ડિનોમિનેટર માં લખવાનો એને આપણે ડિનોમિનેટર માં લખીશું જો જેનો રોલ નતો એટલે R4 ને મેં ડિનોમિનેટર માં લખ્યો અને બાકી બંને બે અલગ અલગ બ્રાન્ચોના ગુણાકાર કરીને એમનો સરવાળો કરવાનો એટલે બનશે શું R2R4 R2R5 R4R5 એટલે દરેકનો અંશ આ કોમન રહેશે જે તમારું સ્ટારમાંથી ડેલ્ટા ટ્રાન્સફોર્મેશનનું આ ઇક્વેશન હતું હવે જો R7 જે છે ને એ બને છે 4 અને 5 થી જેમાં 2 નો કોઈ એક્ટિવ રોલ નથી તો આમાં છેદમાં હશે R2 બાકી અંશ સમાન આપણે બધા અનનોન રેઝિસ્ટન્સીસ જે હતા આ ડેલ્ટા ફોર્મમાં એની કિંમતો આ શોધી નાખી હવે શું થશે જો આ જે અનનોન રેઝિસ્ટન્સ R8 જે છે આ રેઝિસ્ટન્સ આપણો R8 એ આપણા સોર્સની સાથે પેરેલલમાં છે મતલબ કે જેટલા વોલ્ટેજ અહીંયા છે બધા જ વોલ્ટેજ અહીંયા હશે તો બ્રિજ બેલેન્સ પર આ રેઝિસ્ટન્સની કોઈ અસર થતી નથી હવે જેની અસર જ ના થતી હોય એ સર્કિટમાં હોય કે ના હોય કોઈ ફરક પડે નહીં એટલે આપણે ધીરે રહીને હવે R8 ને સર્કિટમાંથી કાઢી લઈશું એટલે કે સર્કિટ આપણી મોડિફાઈ થોડી થઈ ગઈ કે જેમાં R8 જે છેડો હતો A અને C ની વચ્ચે હવે એ છેડો રહ્યો નથી તો હવે પાછો બ્રિજમાં જો તમે જોશો તો તમારા 1 2 3 અને આ 4 જ બ્રાન્ચ થઈ જશે તો આ મોડિફાઈડ એન્ડરસન બ્રિજનો હવે આપણે બધા અલગ અલગ બ્રાન્ચના ઇમ્પિડન્સ લખીશું તો આપણું સ્ટાન્ડર્ડ બ્રિજ બેલેન્સ ઇક્વેશન Z1 × Z4 = Z2 × Z3 પ્રમાણે આપણે સાદું રૂપ આપી શકીશું તો હવે દરેક બ્રાન્ચના ઇમ્પિડન્સ લખીએ પહેલી બ્રાન્ચમાં છે R1 + jωL1 એટલે Z1 = R1 + jωL1 ઇમ્પિડન્સ લખ્યો બીજી બ્રાન્ચમાં એકલો R6 છે તો Z2 = R6 ત્રીજી બ્રાન્ચમાં એકલો R3 છે તો Z3 = R3 અને ચોથી બ્રાન્ચમાં છે ને R7 નું પેરેલલ કોમ્બિનેશન છે C સાથે એટલે શું બનશે R7 / 1 jωC × R7 આ તમારા ચારે ચાર ઇમ્પિડન્સીસ થઈ ગયા તો હવે આપણે તો જાણીએ છીએ બેલેન્સ કન્ડિશન Z1 × Z4 = Z2 × Z3 એટ બેલેન્સ કન્ડિશન Z1 × Z4 = Z2 × Z3 કિંમતો મૂકી દઈએ તો બનશે R1 + jωL1 × R7 / jωC × R7 + 1 = R6 × R3 સાદું રૂપ આપવા માટે જો જે કિંમત હતી એ જ તમે લીધી છે આ એ જ ઇક્વેશન વ્યવસ્થિત કરીને લખ્યું છે સાદું રૂપ આપીએ તો આ જે છેદનો કૌંસ હતું ને એ કોમન છે ગુણાકારમાં એટલે આ બાજુ સાઈડે ગુણાઈ જશે તો હવે ઇક્વેશન શું બન્યું R1 + jωL1 × R7 = R6 R3 × jωC × R7 + 1 હવે કૌંસમાં ગુણાકાર કરો એટલે બનશે
आर वन इंटू आर सेवन प्लस जे ओमेगा एल वन इंटू आर सेवन इज इक्वल्स टू आर सिक्स आर थ्री जे ओमेगा सी आर सेवन प्लस आर सिक्स इंटू आर थ्री केम के वन इंटू टर्म એટલે ટર્મ હવે રિયલ પાર્ટ ને રિયલ પાર્ટ સાથે સરખાવો ઇમેજનરી પાર્ટ ને ઇમેજનરી પાર્ટ સાથે સરખાવો તો ઇક્વેશન બનશે આર વન ઇન્ટુ આર સેવન બરાબર આર સિક્સ ઇન્ટુ આર થ્રી અને અહીંયા બનશે જે ઓમેગા એલ વન આર સેવન ઇઝ ઇક્વલ્સ ટુ આર સિક્સ આર થ્રી જે ઓમેગા સી ઇન્ટુ આર સેવન સાદું રૂપ આપીએ તો બનશે આર વન ઇઝ ઇક્વલ્સ ટુ આર સિક્સ ઇન્ટુ આર થ્રી ના છેદમાં આર સેવન આ બાજુ થશે L1 is equals to R6 R3 J ओमेगा कॉमन छे खचाक खचाक R7 खचाक खचाक उड़ी गया तो बनते सो इक्वेशन L1 बराबर R6 R3 into C पर R6 जी छे तो मॉडिफाइड वैल्यू छे यानी एक्चुअल वैल्यू नथी तो हमें एक्चुअल वैल्यू मुकवी पड़से तो R6 અને R7 ની એક્ચ્યુઅલ વેલ્યુ ઇક્વેશન માં મૂકીએ તો બનશે R2 R4 plus R2 R5 plus R4 R5 ना छेदमा R4 is equal upon R2 R4 plus R2 R5 plus R4 R5 ना छेदमा R2 into R3 અને અહીંયા L1 is equal to R2 R4 plus R2 R5 plus R4 R5 ના છેદમા R4 into R3 into C બરાબર આ જો કોમન કોમન ખાચા ખાચા છેદનો છેદ આવશે અંશમાં અંશનો છેદ જશે છેદમાં तो R1 में इक्वेशन बन से R2 R4 R3 अपॉन में R4 અને આનું ઇક્વેશન બનશે L1 = R3 * C ના છેદમાં R4 ઇન ધ બ્રેકેટ R2 R4 + R2 R5 + R4 R5 આ રીતે ઉપરના સૂત્રોની મદદથી આપણે અનનોન કોઇલનું સેલ્ફ ઇન્ડક્ટન્સ અને રેઝિસ્ટન્સ શોધી શકીએ છીએ બીજા મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ શોધવા માટેના પણ બ્રિજિસ છે પણ જે આપણા સિલેબસમાં નથી એટલે આપણે એના પર ધ્યાન આપવાના નથી આ જે તમે મેક્સવેલનો મેક્સવેલનો જે ઇન્ડક્ટન્સ માટેનો બ્રિજ જોયો મેક્સવેલ કેપેસિટન્સ બ્રિજ પણ છે અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટે હેવીસાઇડ ઇન્ડક્ટન્સ બ્રિજ પણ છે જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સમાં આપે છે પણ આ બધા બ્રિજ તમારા સિલેબસમાં નથી પ્લસ આ દરેક બ્રિજના બેલેન્સના વેક્ટર ડાયાગ્રામ પણ છે પણ એ તમારા સિલેબસમાં નથી એટલે આ વિડીયોમાં આપણે લીધા નથી લેક્ચર પૂરું કરતા પહેલા દર વખતની જેમ એક સુવિચાર આપીશું આ છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન આલ્બર્ટ આઇન્સ્ટાઇન જે છે એ બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા છે જેમને બહુ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે એમને કીધું છે એજ્યુકેશન ઇઝ વોટ રિમેન્સ આફ્ટર વન હેઝ ફોરગોટન વોટ વન હેઝ લર્ન્ડ ઇન સ્કૂલ એવું કહે છે કે શિક્ષણ એ એવી વસ્તુ કે એ જે બાકી રહી ગયેલું છે જે શાળામાં તમને શું ભણાયું એ ભૂલી ગયા પછી તમારી સાથે રહે છે મતલબ કે તમને સ્કૂલમાં અથવા તો કોલેજમાં જે ભણાઈ દીધું એના પછીથી તમારી અંદર કેટલું રહ્યું છે એને જ આપણે કહીએ છીએ એજ્યુકેશન એટલે કે શિક્ષણ એટલે કે ભણતર માટે આપણે કહીએ છીએ કે ભણેલા હોય સાથે સાથે ગણેલા પણ થયું એ જે ગણેલા થવું ને એ જ ખરા અર્થમાં શિક્ષણ છે થેન્ક યુ